નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વી કે સર આપનું આ વિડીયો લેક્ચર હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યાર સુધીમાં પંદર પોઈન્ટ એકના મોટાભાગના દાખલાઓ ગણી લીધેલા છે જે દાખલાઓ બાકી છે દાખલા કે પંદર પોઈન્ટ એકનો દાખલા નંબર એક ખાલી જગ્યાઓ છે આપણે અવડેમ જ છે એ જાતે કરવાનો છે પંદર પોઈન્ટ એકનો દાખલા નંબર બે એ પણ બહુ ઇઝી ઇઝી દાખલો છે એ પણ જાતે કરવાનો છે અને પંદર પોઈન્ટ એકનો દાખલા નંબર ત્રણ પહેલો બીજો અને ત્રીજો આ દાખલા જાણી જોઈને મેં નથી રાખ્યા કારણ કે મને ખબર હતી કે જ્યારે ચેપ્ટર પૂરું થશે ત્યારે તમે એટલા કેપેબલ બની જશો કે દાખલાઓ જે છે એ જાતે કરી શકો એટલા માટે એ દાખલાઓ આપણે ગણાવેલ નથી બાકીના દાખલાઓ ગણાવેલ છે હવે આપણે એનાથી આગળ વધીએ પંદર પોઈન્ટ એકથી પંદર પોઈન્ટ બે તરફ તો પંદર પોઈન્ટ બે વૈકલ્પિક્સ વધીએ છીએ ઓપ્શનલ્સ વધીએ છીએ છતાં આપણે ગણીશું મેં કીધું એમ કે આપણે ધારો કે બોર્ડની તૈયારી કરીએ છીએ કે સીએફીની તૈયારી કરીએ છીએ આપણે ફાઉન્ડેશનની તૈયારી કરીએ છીએ વોટ ઇઝ અવર મોટિવ ઇઝ ટુ ગેઇન નોલેજ કોઈ માર્ક લાવવાનો આપણો મોટિવ નથી એટલા માટે આપણે દરેકે દરેક કરશું અને કોઈ પણ વસ્તુ જે છે એ સ્કીપ નહીં કરીએ કોઈ પણ વસ્તુ જે છે એ છોડી નહીં દઈએ પંદર પોઈન્ટ બેનો દાખલા નંબર એક જો જેમ દરેક વસ્તુને હાવ ઊભો કરવામાં આવે છે કે આ બધી વસ્તુઓ જે છે અઘરી છે દાખલા તરીકે તમને પહેલેથી ઊભો કરવામાં આવ્યો હશે તમને સાંભળેલા જશે દસમાં આવો એટલે પ્રમેય બહુ અઘરા છે આ પેલું બહુ અઘરું છે અઘરા હોય તો આ બધા રીતે આ બધા લોકો કઈ રીતે શીખતું હોય કોઈ વસ્તુ અઘરી છે જ નહીં એ મગજમાં જ કાઢી નાખો એવી જ રીતે વૈકલ્પિક સાધવી છે એટલે બધા અઘરા નથી પણ કેવું છે વૈકલ્પિક જે ઓપ્શનલ છે એટલે આપણો જે માનવ સાહસ સ્વભાવ છે એ પ્રમાણે આપણે છોડી દઈએ ના કરીએ પણ સિમ્પલ છે ઇઝી છે આપણે થોડુંક મગજ ચલાવીએ અને ગણવાના છે પંદર પોઈન્ટ એકનો દાખલા નંબર એક થી શરૂઆત કરીએ શું કીધું છે કે બે ગ્રાહકો શ્યામ અને એકતા બે ગ્રાહકો શ્યામ અને એકતા એક જ અઠવાડિયામાં કોઈ ચોક્કસ ક્યાં એક જ અઠવાડિયામાં કયા દિવસથી કીધા છે મંગળવારથી શનિવાર મંગળવાર એટલે ટ્યુઝડે થી સેટરડે સુધી દુકાનની મુલાકાત લઈ છે આ દિવસોમાં કોઈ દુકાનની મુલાકાત લઈ છે દરેક વ્યક્તિ કોઈ પણ દિવસે દુકાનની મુલાકાત અન્ય દિવસની જેમ જ લઈ છે એટલે કે પાંચમાંથી જે મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર આ પાંચમાંથી કોઈ પણ દિવસે લઈ પછી ક્રમિક એટલે કે આજે ધારો કે મંગળવારે શામ જાય તો બુધવારે એકતા જાય અથવા તો બુધવારે એકતા જાય અને ગુરુવારે શામ જાય એવી રીતે ક્રમિક દિવસોએ મુલાકાત લઈ એની સંભાવના કેટલી અને જુદા જુદા દિવસોએ જ કે બંને સોમવારે પણ ના જાય બંને અલગ અલગ દિવસોએ જાય એની સંભાવના કેટલી એટલે મતલબ જુદા જુદા દિવસો એટલે બંને ભેગા જ ના થાય એની સંભાવના કેટલી એ આપણે ગણીએ આપને આપેલ શું છે કયા કયા દિવસોએ મુલાકાત લે છે કયા દિવસે મુલાકાત લે છે ધારો કે વાત કરીએ કોની શ્યામની શ્યામ કયા દિવસો મુલાકાત લઈ છે શામ મુલાકાત લે છે ટ્યુઝડે બરાબર શ્યામ કયા દિવસો એ મુલાકાત લે છે ટ્યુઝડે પછી વેનઝડે પછી થર્સડે થર્સડે પછી ફ્રાઈડે અને સેટરડે એવી જ રીતે કોના માટે ગણીએ એકતા માટે એકતા કયા દિવસે મુલાકાત લઈ છે શામ જે છે એ આ દિવસે મુલાકાત લે છે એકતા કયા દિવસે મુલાકાત લે છે એકતા જે દિવસે મુલાકાત લઈ છે એ દિવસો ક્યાં છે તો કે એ પણ ટ્યુઝડે વેનઝડે થર્સડે ફ્રાઈડે અને સેટરડે આ રીતને દિવસે મુલાકાત લઈ છે એટલે આ પાંચ જે છે એ અલગ અલગ પાંચ દિવસોએ મુલાકાત લઈ છે તો અલગ અલગ કેટલી રીતે મુલાકાત લઈ છે ધારો કે શામ છે એ મંગળવારે જ ટ્યુઝડે મુલાકાત રહી એવી રીતે પણ ટ્યુઝડે મુલાકાત રહી શામ જે છે એ ટ્યુઝડે મુલાકાત રહી પછી એકતા વેનઝડે મુલાકાત લઈ એવી રીતે અલગ અલગ કેટલી જોડીઓ બને છે એ આપણે નોટ કરી લઈએ વાત કરીએ તો કઈ કઈ રીતે થશે આ રીતે થશે શામ ધારો કે પહેલું જે છે એ શામનું છે પહેલું જે છે ક્રમિક જોડમાં પહેલો ઘટક જે છે એ શ્યામનો છે અને બીજો ઘટક જે છે એ બીજો ઘટક એકતાનો છે એટલે આ રીતે થશે કે શ્યામ ટ્યુઝડે અને એકતા ટ્યુઝડે શ્યામ ટ્યુઝડે છે એકતા વેનસડે શ્યામ ટ્યુઝડે એકતા થર્સડે શ્યામ ટ્યુઝડે એકતા ફ્રાઈડે અને શ્યામ ટ્યુઝડે એકતા સેટરડે એવી જ રીતે પાંચ ઘટકો અહીંયા મળશે આપને से श्याम क्या से मुलाकात ली है वेनजडे एकता ट्यूजडे श्याम वेनजडे एकता पेनजडे रीते लखी सक वेनजडे थर्सडे वेनजडे फ्राइडे वेनजडे सैटरडे अँ थर्सडे ट्यूजडे थर्सडे वेनजडे थर्सडे થર્સડે થર્સડે ફ્રાઇડે થર્સડે સેટરડે એવી જ રીતે ફ્રાઇડે અને સેટરડે માટે શું થશે ફ્રાઈડે ટ્યુઝડે ફ્રાઈડે વેનઝડે ફ્રાઈડે થર્સડે ફ્રાઈડે 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 સેટરડે પછી સેટરડે ટ્યુઝડે સેટરડે વેનઝડે સેટરડે થર્સડે સેટરડે ફ્રાઈડે અને સેટરડે સેટરડે આમ જોઈએ પેલા પાસા જેવું છે બે પાસા અને અલગ અલગ જે પ્રમાણે એવી રીતે કેટલા આપણે પચો પચો ને પચીસ પરિણામો મળશે આ દરેકમાં પેલો ઘટક જે છે એ સુદર્શાવે છે સામે લીધેલ મુલાકાતનો દિવસ અને બીજો ઘટક જે છે એ સુદર્શાવે છે એકતા લીધેલ મુલાકાતનો દિવસ આ રીતે જે છે અને અલગ કરી શકાય અચ્છા આના ઉપરથી જે છે બધી વસ્તુ આપણે નક્કી કરવાની છે આના ઉપરથી બધી નક્કી કરવાની છે શેની શેની સંભાવના શોધવી છે કે બંને એક જ દિવસે મુલાકાત લે પેલા તો આપણે કુલ જે પરિણામો છે એ કુલ પરિણામો લખી દઈએ કુલ પરિણામો કુલ પરિણામો કેટલા મળે છે આપને કુલ પરિણામો બરાબર મળે છે પચીસ બરાબર અહીંયા સુધી બરાબર સમજાઈ ગયું આવી રીતે અલગ અલગ દિવસે દિવસો લે તો કુલ પરિણામો કેટલા મળે છે કુલ મળે છે પચીસ પહેલું શું જોવું છે કે આપણે એક જ દિવસે મુલાકાત લે તેની સંભાવના પી ઓફ એ બરાબર શું થશે सानुकूल परिणामों की संख्या छेद में परिणामों की कुल संख्या थाई सानुकूल परिणामों की संख्या छेद में कुल संख्या अब इस उक्त दूसरे एकत दिवस मुलाकात ले एकत दिवस ले बनने कांतोसुले ट्यूसडे मुलाकात ले अथवा तो बनने वेनस अथवा तो बनने थर्सडे બંને ફ્રાઈડે બંને સેટરડે કુલ કેટલા દિવસો મળે છે પાંચ પરિણામો મળે છે પચીસ તો પાંચના છેદમાં પચીસ જવાબ કેટલો આવશે એક છેદમાં પાંચ તો પહેલાનો જવાબ જે છે એ કેટલો મળે છે આપને 1 ના પાંચ મળે છે બીજું શું જોવું છે બીજું આપણે જોવું છે કે ક્રમિક એક પછી એક ક્રમિક દિવસો મુલાકાત લે તેની સંભાવના તો ક્રમિક દિવસો એ મુલાકાત લે ક્રમિક દિવસે મુલાકાત લે તેની સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા અનુકૂળ પરિણામોની સંખ્યા શેના માટે જોયું છે આપણે ક્રમિક દિવસે બરાબર ક્રમિક દિવસ એટલે મેં કીધું તું વેનસડે થર્સડે વેનસડે ટ્યુઝડે વેનસડે એ રીતે બરાબર તો આ ક્રમિક થશે વેનસડે ટ્યુઝ ડે છે એ ક્રમિક થશે શું થાય છે અહીંયા આ એક પરિણામ જેમાં ક્રમિક આવે છે આ બીજું પરિણામ જેમાં ક્રમિક આવે છે અચ્છા પછી વેનસડે થર્સડે આ ત્રીજું પરિણામ જેમાં ક્રમિક આવે છે આ ચોથું પરિણામ જેમાં ક્રમિક આવે છે પછી સાતમું પરિણામ અને આઠમું પરિણામ તો કુલ પરિણામો જે છે એમાંથી ક્રમિક દિવસે મુલાકાત લઈ એવા પરિણામો કેટલા છે આઠ અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે પચીસ એટલે ક્રમિક દિવસે મુલાકાત લે એની સંભાવના કેટલી આવશે આઠ ના છેદ પચીસ આ મળશે આપને ક્રમિક દિવસે મુલાકાત લે એની સંભાવના એના પછી જોવો હોય તો શું કીધું છે અલગ અલગ દિવસે શું કીધું છે જુદા જુદા દિવસોએ જુદા જુદા દિવસોએ મુલાકાત લે نے ਸੰભાવના প্রোਬబిలిٹی ఆఫ్ c बराबर सांनोकुल परिणामोनी संख्या છેદમાં શું કીધું છે પરિણામોની કુલ સંખ્યા હવે અલગ અલગ દિવસોએ લઈ એવા કેટલા દિવસો છે કે અલગ અલગ દિવસો લઈએ સમાન પાંચ છે સમાન પાંચ છે કુલ પચીસ છે તો અલગ અલગ દિવસો કેટલા આવે પચીસ માઇનસ આ જે પાંચ સમાન છે એના પરિણામ એના બાકીના જે દિવસો છે એમાં શું શું થાય છે જુદા જુદા દિવસો જ પરિણામ લે છે એટલે કુલ પચીસ છે એમાંથી આ પાંચ કાઢી નાખે એટલે કેટલા પરિણામો મળશે આપને વીસ પરિણામો મળશે તો એના માટે સાનુકૂળ પરિણામો શું આવશે પચીસમાંથી પાંચ બાદ કરી દઈએ છેદમાં પચીસ એટલે કેટલા આવશે વીસના છેદમાં પચીસ તો જો પાંચ પાંચ કેન્સલ કરીએ તો પ્રોબેબિલિટી ઓફ સી બરાબર કેટલા આવશે ચારના છેદમાં પાંચ બહુ સિમ્પલ અને સમજવાળો દાખલો છે એક વખત વ્યવસ્થિત સમજી અને ગણીએ એટલે આ રીતે કરી શકાય અને પછી આપણે વૈકલ્પિક સ્વાધ્યાય દાખલ નંબર બે માં શું કીધું છે પાસા પર સંખ્યાઓ એવી રીતે લખવામાં છે કોરો પાસો છે જે પેલું હોય કે એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે નથી કોરો પાસો છે ને પાસા ઉપર સંખ્યા લખવામાં આવે છે કઈ તેના છ પૃષ્ઠ હોય તો અલગ એક બાજુ ઉપર બે બાજુ ઉપર ત્રણ છે એવી રીતે સંખ્યાઓ લખવામાં આવે છે એવી રીતે સંખ્યાઓ દર્શાવે છે બે પાસાને ઉછાળવામાં આવે છે બે પાસાને ઉછાળતા આપને જે રિઝલ્ટ મળતા છત્રીસ રિઝલ્ટ એ શું હતા એક બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ પછી બે એક બે ત્રણ બે ચાર બે 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 પાંચ બે છ એવી રીતે અહીંયા જે રિઝલ્ટ છે એ નહીં હોય કારણ કે શું થયું છે અહીંયા જે આ પાસા ઉપરની જે સંખ્યાઓ છે સંખ્યાઓ બદલાઈ ગઈ છે સંખ્યાઓ કઈ છે એક બે બે ત્રણ ત્રણ છ હવે શું કીધું છે એ પાસા ઉપર બંને પાસા પર મળતી સંખ્યાઓનો સરવાળો કોષ્ટકમાં નોંધી એ પૂર્ણ કરો આ સુદર્શાવેલ છે પ્રથમ પાસાને પ્રથમ વખત પાસાને ઉછાળતા શું મળે છે જે સંખ્યાઓ મળે છે એ લખેલ છે આ છ જ મળે એક બે બે ત્રણ ત્રણ છ અને બીજી વખત ઉછાળતા એ મળશે સંખ્યાઓ સરવાળો સરવાળો શું શું મળી શકે જો આવી રીતે હોય કે એક અને એક તો સરવાળો કેટલો મળી શકે પેલા પ્રથમ વખત બે એક મળે ને બીજી વખત એક મળે સરવાળો શું હશે બે પ્રથમ વખત એક મળે બે મળે ને બીજી વખત એક મળે સરવાળો ત્રણ બે એક મળે સરવાળું ત્રણ ત્રણ એક મળે સરવાળો કેટલો હશે ચાર એવી રીતે આ પહેલી વખત ઉછાળતા મળતી સંખ્યાઓ છે અને આ બીજી વખત ઉછાળતા મળતી સંખ્યાઓ છે આમાં જે છે એ શું છે એનો સરવાળો તો એવું કીધું છે કે કોષ્ટકમાં નોંધી અને જે બાકી સંખ્યાઓ છે એ પૂરી કરો આ કઈ રીતે લખેલ છે આપણે જોઈએ એક એક બે એક બે ત્રણ એક બે ત્રણ એક ત્રણ ચાર એક ત્રણ ચાર એક છ સાત બરાબર પછી બે એક ત્રણ બે બે ચાર બે બે ચાર બે ત્રણ પાંચ બે ત્રણ પાંચ બે છ આઠ ફરીથી બે છે અહીંયા એક છે બે એક આ જે બાકી છે એ હવે આપણે પૂર્ણ ક્રમાંક છે બે એક બે એક ત્રણ બે બે ચાર બે બે ચાર બે ત્રણ પાંચ બે ત્રણ પાંચ બે ચાર બે છ આઠ જે ઉપર છે એને જ મળશે ત્રણ માટે ગણ્યા ત્રણ એક ચાર ત્રણ બે પાંચ ત્રણ બે પાંચ ત્રણ ત્રણ છ ત્રણ ત્રણ છ ત્રણ છ નવ પછી ત્રણ તેના માટે આના આજ આવશે ત્રણ એક ચાર આ ત્રણ એટલે આના સેમ જ આવશે પાંચ છ છ નવ અને છેલ્લી લાઈન તો આપેલ છે છ એક સાત છ બે આઠ છ બે આઠ છ ત્રણ નવ છ ત્રણ નવ અને છ છ બાર આવી રીતે આખું આ કોષ્ટક માં જે બાકી છે એ સંખ્યાઓ પૂરી કરવાની છે હવે આના ઉપરથી કઈ કઈ સંભાવના શોધવાની છે આપણે એ કીધું છે કે કુલ સરવાળો જે છે પહેલું યુગ્મ સંખ્યાઓ મળે યુગ્મ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યાઓ મળે એની સંભાવના શોધવાની છે પછી છ મળે એની સંભાવના શોધવાની છે અને ઓછામાં ઓછો સરવાળો છ મળે એની સંભાવના શોધવાની પહેલા શું કરીએ આપણે સરવાળો મળે તેની સંભાવના P ઓફ એ બરાબર શું થશે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પરિણામોની કુલ સંખ્યા કુલ કેટલા પરિણામ મળે છે આપને કુલ કેટલા પરિણામ મળે છે કુલ પરિણામ મળે છે છત્રીસ એમાંથી સાનુકૂળ પરિણામ એટલે બેકી મળે એવા કેટલા પરિણામ છે ફરીથી બેકી મળે એવા પરિણામ આ બેકી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર સાનુકૂળ પરિણામોની સંખ્યામાં સાનુકૂળ પરિણામોની સંખ્યામાં કેટલા આવશે અઢાર અને કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે છત્રીસ જો કેન્સલ થઈ જાય એટલે કેટલી આવશે અને સંભાવના જે છે એ કેટલી મળશે આપને એકના છેદમાં બે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર મળશે એકના છેદમાં બે આ પહેલી સંભાવના વળી ગઈ બીજું શું થશે બીજું કીધું છે સરવાળો જે છે એ છ મળે એની સંભાવના કેટલી સરવાળો મળે તેની સંભાવના પી ઓફ બી બરાબર સરવાળો છ મળે એની સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી આપણે જોઈ લઈએ સરવાળો છ છ કઈ કઈ જગ્યાએ છે તો સરવાળો છ હોય એના ઉપર રાઉન્ડ કરી દઈએ સરવાળો જે છે એ છ એક પરિણામ બે ત્રણ ચાર બીજી કોઈ જગ્યાએ છ છે ના તો સંભાવના જે છે એ કેટલી આવશે ચારના છેદમાં છત્રીસ એટલે પ્રોબેબિલિટી ઓફ બી એના બરાબર કેટલા આવશે એકના છેદમાં નવ અને ત્રીજું શું કીધું છે ઓછામાં ઓછો છ મળે સરવાળો ઓછામાં ઓછો છ મળે તેની સંભાવના પ્રોબેબિલિટી ઓફ સી બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે સરવાળો છ અથવા છ કરતાં વધારે હોય એવા પરિણામોની સંખ્યા સરવાળો છ અથવા છ કરતાં વધારે એવા પરિણામો જે છે એને રેડ રાઉન્ડ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પછી દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એટલે ઓછામાં ઓછો છ મળે એની સંભાવના કેટલી આવશે પંદર છેદમાં છત્રીસ જો ત્રણ ત્રણ કેન્સલ કરી દઈએ તો પ્રોબેબિલિટી ઓફ સી પાંચ અને છેદમાં કેટલા આવશે બાર તો આ રીતે આપને પ્રોબેબિલિટી ઓફ સી મળી શકે સરવાળો યુગ્મ હોય એની સંભાવના એકના છેદમાં બે સરવાળો છ હોય એની સંભાવના એકના છેદમાં નવ અને સરવાળો ઓછામાં ઓછો છ હોય એની સંભાવના કેટલી આવે છે પાંચના છેદમાં બાર વિદ્યાર્થી મિત્રો આ પંદર પોઈન્ટ એકનો પંદર પોઈન્ટ બેનો દાખલા નંબર એક અને દાખલા નંબર બે ઈઝી છે બરાબર સમજીએ તો ઈઝી જ છે એટલે બરાબર વ્યવસ્થિત રીતે પહેલાં સમજવાના છે જો ના સમજાય તો બીજી વખત વિડીયો જોવાના છે ફરીથી સમજી અને આ રીતે વ્યવસ્થિત દાખલા ગણવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ધ્યાનમાં આવે છે ઘણા વિદ્યાર્થીઓ જે છે અસાઇનમેન્ટ નથી લખતા અથવા તો અસાઇનમેન્ટ નથી સબમિટ કરાવતા તો બને એટલા વધારે વધારે વિદ્યાર્થીઓ છે આપણે ટૂંક સમયમાં એક બે લેક્ચરમાં જ બધા વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ સબમિટ કરે એવી આશા રાખીએ છીએ એટલે જે વિદ્યાર્થીઓને જૂના અસાઇનમેન્ટ બાકી છે એ પણ સબમિટ કરાવી નાખો બરાબર અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ